एक शेठे अन्न भंडारो खोल्यो। दान देवानी भावना तो शेठमां हती नहीं, पण समाजमां एनो सिक्को पड़े, बधा वाहवाही करे, बस आज भावनाथी एणे अन्न क्षेत्र खोल्यो। पोतानो अनाज करियाणानो ज व्यापार हतो, एटले वर्षना अंते अनाजमां जे सड़ो निकळतो एवा अनाजने आ अन्न क्षेत्रमां आपी देतो। मोटा भागे तो अन्न क्षेत्रमां सड़ेला बाजरानां ज रोटला बनता। शेठना दीकराना लग्न थया। वहु घरे आवी। वहु खूब ज संस्कारी, सुशील अने गुणवान हती। एने एक दिवस खबर पड़ी के ससुरजी द्वारा खोलायेला अन्न क्षेत्रमां सड़ेलू अनाज पीरसाय छे। आ जाणीने एने खूब दुःख थयुं। अन्न क्षेत्रमांथी सड़ेलो बाजरो मंगाव्यो अने एना रोटला बनावीने ससुरजीनी थाळीमां नाख्यो। ससुरजीए पहेलू बटकू भर्यू के थू थू करीने कोळियो बहार काढ्यो अने वहुने कह्युं, वहु बेटा, घरमां सारो लोट शुं खूटी गयो छे કે તે આ સડેલા બાજરાનો રોટલો બનાવ્યો? વહુએ કહ્યું, ના ના પપ્પાજી, ઘરમાં સારો લોટ તો છે જ, પરંતુ આ લોટ પરલોકથી આવેલો છે. સસુરજી બોલ્યા, દીકરી, હું કંઈ સમજ્યો નહીં. અરે પપ્પાજી, કહેવાય છે કે આ લોકમાં જે દાન પુણ્ય આપણે કરીએ છીએ ને, એ પરલોકમાં આપણને જ પાછું મળે છે. આપણા અન્ન ક્ષેત્રમાં જે રોટલા બને છે એ આ જ લોટના બને છે, અને પરલોકમાં પણ આ જ લોટના મળશે. તો મને થયું અત્યારથી જ પ્રેક્ટિસ પાડી લઈએ આ રોટલા ખાવાની, જેથી કરીને પરલોકમાં આપણને તકલીફ ના પડે. શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વહુ પાસે માફી માંગી અને તરત જ અન્ન ક્ષેત્રમાં ફોન કરીને સડેલો બાજરો ફેંકવી દીધો. અને ત્યારથી લઈને આજ દિન સુધી અન્ન ક્ષેત્રમાં ઉત્તમ ક્વોલિટીનો બાજરો ભૂખ્યા અને ગરીબોને પીરસાઈ રહ્યો છે. વહુના એક કદમે આજે શેઠ આ લોકમાં અને પરલોકમાં બંનેમાં સુખી થશે. રહીમ એક નવાબ હતા, રોજ દાન આપતા. એમનો દાન આપવાનો ઢંગ કંઈક અલગ જ હતો. પોતાની પાસે રૂપિયાના ઢગલા કરી રાખતા અને આંખ નીચે રાખીને ઢગલામાંથી મુઠ્ઠી ભરી ભરીને લાઈનમાં ઉભેલા માણસોને આપતા જતા. એક દિવસ સંત તુલસીદાસ ત્યાં ઉભેલા. એણે જોયું તો એક માણસ 2-3 વાર લાઈનમાં ફરી ફરી પાછો આવે અને નવાબ દર વખતે એને દાન આપે. આ દ્રશ્ય જોઈને તુલસીદાસે પૂછ્યું, સીખે કહાં નવાબજુ દેની એસી દેન, જો જો કર ઊંચે ચડે ત્યો ત્યો નીચે નેન. એટલે કે આવું કેમ? અને ત્યારે રહીમે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, દેને હારા ઓર હે જો દેતા દિન રેન, લોગ ભરમ હંપે કરે યા વિધિ નીચે નેન. અર્થાત, દેવાવાળો તો ઉપર બેઠો છે જે દિવસ રાત આપે છે, અમારા જેવા ઉપર તો ખાલી ખોટા ભ્રમ છે કે અમે દાતા છીએ, અને એટલે જ આ આંખો ઝૂકી જાય છે. કેટલી ઊંચી દ્રષ્ટિ અને કેટલું પવિત્ર દાન! મિત્રો, શ્રદ્ધા, પ્રેમ અને સહાનુભૂતિથી આપેલું દાન જ સાર્થક ગણાય છે. બાકી પરાણે કે ખીજમાં આપેલું દાન અથવા તો પોતાનો અહમ શણગારવા માટે કરાયેલું દાન વ્યર્થ ગણાય. દાનનો સાચો મહિમા એ છે કે દાન લેવાવાળાનું સારું થાય. જેટલી સારી ભાવનાથી દાન કરો અને જેટલું દાન લેવાવાળાનું ભલું થાય, એટલું જ દાન આપવાવાળાનું આલોક અને પરલોક સુધરી જાય. દાન એટલું ગુપ્ત હોવું જોઈએ કે એક હાથથી આપો તો બીજા હાથને પણ ખબર ના પડવી જોઈએ. મિત્રો, તમારા મતે સાચું દાન કોને કહી શકાય? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ લોકો સાથે, અને આવા જ બીજા પ્રેરણાદાય વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી દ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા દ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.